નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વાત કરેલી હતી રેખા અને ખૂણા ચેપ્ટરની, જે ચેપ્ટર આપણે પૂર્ણ કરેલું હતું. ક્લિયર? હવે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, ચેપ્ટર નંબર 8, ચતુષ્કોણ. ક્લિયર? તો ચતુષ્કોણ નામના ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરીશું, જે ચેપ્ટર તમે આગળના ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છો. રેડી? ચતુષ્કોણ ચેપ્ટર તમે ધોરણ 7-8ની અંદર ભણી ગયા છો. તો નવમા ધોરણની વાત કરીએ ચતુષ્કોણ ચેપ્ટરની, તો સૌથી પહેલી વાત, તો ચતુષ્કોણ કહેવાય કેને? તો ચતુષ્કોણ કેને કહેવાય? દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે ચતુષ્કોણ કેને કહેવાય, પણ આઈ થિંક વ્યાખ્યા ન ખબર હોય. બાકી એ ખબર હોય કે આ રીતે આમ કરીને આપણને ચતુષ્કોણ કહેવાય. રેડી? ચોરસ સંખ્યાના હારે ચતુષ્કોણ કહે છે એમ ચાલે નહીં. વ્યાખ્યા લખવી તો આપણે શું લખી શકીએ ચતુષ્કોણની? તો કે ચાર રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. આ ચાર રેખાખંડ, આ ચારે ચાર રેખાખંડ દ્વારા બનતી કેવી આકૃતિ? બંધ આકૃતિ. તો એને શું કહેવાય? ચતુષ્કોણ કહે છે. વ્યાખ્યા લખી આપણે કે ચતુષ્કોણ કે ચાર રેખાખંડ દ્વારા ચાર રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. ચાર રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. ચાર રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય, પરંતુ આની અંદર કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ ન હોવા જોઈએ. ચતુષ્કોણમાં ચાર શિરોબિંદુ લઈએ આપણે આ રીતે. રેડી? તો આ ચાર શિરોબિંદુમાંથી કોઈ પણ ત્રણ શિરોબિંદુએ સમરેખ ન હોવા જોઈએ. સમરેખ મતલબ કે એક જ રેખા પર આવેલા હોય તેવા ત્રણ બિંદુ હોવા જોઈએ ને. રેડી? એક બે બિંદુ એક જ રેખા ઉપર હોય તો ચાલ, બે બિંદુ બધા એક રેખા ઉપર આવશે. રેડી? પણ ત્રણ શિરોબિંદુ એક જ રેખા પર હોવા જોઈએ ને. જો ત્રણ શિરોબિંદુ એક જ રેખા પર હોય તો એના દ્વારા ચતુષ્કોણ રચાય નહીં, તો ત્રિકોણ રચાય. રેડી? ચતુષ્કોણ રચાય ને, એટલા માટે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ત્રણ શિરોબિંદુ એ એક જ રેખા પર ન હોય, એટલે કે સમરેખ ન હોવા જોઈએ. ક્લિયર? ચારે કોઈ પણ આપણે લખીએ છીએ કે કોઈ પણ ત્રણ શિરોબિંદુ સમરેખ ન હોય, કે ચારે ખંડ દ્વારા જે બનતી બંધ આકૃતિ છે એને ચતુષ્કોણ કહેવાય. આ ચતુષ્કોણ બને ત્યારે કોઈ પણ ત્રણ શિરોબિંદુ એ સમરેખ હોવા જોઈએ નહીં, મતલબ કે અસમરેખ હોવા જોઈએ તો ચતુષ્કોણ રચાય. ક્લિયર? ચાલો ચતુષ્કોણ ની આકૃતિ દોરી લઈએ. ચાર રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિ નામ આપણે આપી દઈએ એ બી સી ડી ચતુષ્કોણ. રેડી? તો આ એબીસીડી ને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. હવે ચતુષ્કોણ એબીસીડી ને સંકેતમાં કઈ રીતે દર્શાવાય એ તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે. રેડી? ચતુષ્કોણ એબીસીડી ને સંકેતમાં કઈ રીતે દર્શાવાય? તો કે આ રીતે ચોરસ કરી એબીસીડી, આને વચ્ચે ચતુષ્કોણ એબીસીડી, અને શું વચ્ચે ચતુષ્કોણ એબીસીડી. રેડી? એટલે કે કોઈ પણ ચતુષ્કોણ આપણને આપેલો હોય એ ચતુષ્કોણને સંકેતમાં દર્શાવો હોય તો એની આગળ આ રીતે ચોરસ કરાય, અને પછી જે ચતુષ્કોણ હોય એબીસીડી તો એબીસીડી, પી ક્યુ આર એસ તો પી ક્યુ આર એસ એ લખવું પડે. તો ત્યારે આપણે લખીએ કે ચતુષ્કોણ એબીસીડી ને સંકેતમાં ચતુષ્કોણ એબીસીડી ને સંકેતમાં ચતુષ્કોણ એબીસીડી વડે દર્શાવાય છે.
રેડી ચતુષ્કોણ એબીસીડી ને સંકેત માં ચોરસ કરી પછી એબીસીડી વડે દર્શાવાય છે ક્લિયર ત્યાર પછી આ ચતુષ્કોણ જે એબીસીડી છે એ ચતુષ્કોણ ની અંદર શિરોબિંદુ કેને કહેવાય બાજુ કેને કહેવાય ખૂણા કેને કહેવાય અને વિકર્ણ કેને કહેવાય એની વાત રેડી આપણે ત્રિકોણ ચેપ્ટર ની અંદર આ વસ્તુ ભણી ગયા છે કેને બાજુ કહેવાય કેને ખૂણા કહેવાય કેને શિરોબિંદુ કહેવાય ચતુષ્કોણ એબીસીડી માં શિરોબિંદુ ક્યાં થશે તો કે એ બી સી અને ડી આને શું કહેવાય ચતુષ્કોણ ના શિરોબિંદુ કહેવાય કે નહીં તો આપણે લખીએ કે શિરોબિંદુ આવશે એ B, C અને D આને શું કહેવાય ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ કહે છે રેડી જે ચતુષ્કોણ આપણને આપેલો છે ABCD આ ABCD ચતુષ્કોણના શિરોબિંદુ ક્યાં થશે A B C અને D આને ચતુષ્કોણ ABCD ના શું કહેવાય શિરોબિંદુ કહે છે ત્યાર પછી હવે આપણે બાજુઓ લખી તો બાજુઓ કઈ કઈ આવશે તો કે રેખાખંડ એબી રેખાખંડ બીસી રેખાખંડ સીડી અને રેખાખંડ ડી આને શું કહેવાય ચતુષ્કોણની બાજુઓ કહે છે રેડી રેખાખંડ એબી રેખાખંડ બીસી રેખાખંડ સીડી અને રેખાખંડ ડી રેડી તો લખી આપણે રેખાખંડ એબી રેખાખંડ બીસી રેખાખંડ સીડી અને રેખાખંડ ડીએ આ ચારને શું કહેવાય ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ કહે છે ક્લિયર ચાલો ત્યાર પછી ચતુષ્કોણના ખૂણા કેને કહેવાય રેડી તો ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય ચાર ખૂણા હોય રેડી ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી તો ખૂણાની વાત કરીએ તો ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય ચાર ખૂણા હોય એ ચાર ખૂણા ક્યાંથી આવશે ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી રેડ અને આ ચાર ખૂણાને આપણે બીજી રીતે લખી શકી ત્રણ શિરોબિંદુ લઈ રેડ ત્રણ શિરોબિંદુના આધારે ખૂણા કઈ રીતે લખાય એની વાત જો અથવા આપણે આ રીતે પણ લખી શકીએ જો મારે આ બી ખૂણો દર્શાવો તો કઈ રીતે લખાય ખૂણો એ બી સી મતલબ કયો ખૂણો થશે બી ખૂણો રેડ ખૂણો એ બી સી આ ખૂણો એ બી સી મતલબ કયો ખૂણો થાય બી ખૂણો રેડ ત્યાર પછી આપણે એમ લખી કે ખૂણો બી સી ડી મતલબ સી ખૂણો બી સી ડી મતલબ કયો ખૂણો થાય સી ખૂણો એટલે ખૂણો બી સી ડી રેડ બી સી ડી પછી હવે કયો લઈ ખૂણો સી ડી એ ખૂણો સી ડી એ મતલબ કયો ખૂણો થશે ડી ખૂણો રેડ એટલે ખૂણો સી ડી એ આ ખૂણો સી ડી એ મતલબ કયો ખૂણો થશે આ ડી ખૂણો ત્યાર પછી લઈએ ખૂણો ડી એ બી મતલબ કયો ખૂણો થાય એ ખૂણો ડી એ બી ખૂણો મતલબ કયો ખૂણો થશે એ ખૂણો એટલે ખૂણો ડી એ બી મતલબ એ ક્લિયર હવે આ ડી એ બી કો કે બી એ ડી કો એનો મતલબ કયો થશે ખૂણો એ ક્લિયર આ આપણને ખ્યાલ છે દરેક વિદ્યાર્થી મિત્રોને તેડી આજે આપણે ચેપ્ટર નંબર 6 રેખા એ ખૂણા ચેપ્ટર ની અંદર અને ચેપ્ટર નંબર 7 ત્રિકોણ ચેપ્ટર ની અંદર ભણી ગયા છીએ ક્લિયર ચાલો આ વાત હતી શિરોબિંદુ બાજુઓ ખૂણાઓ ની ક્લિયર હવે આવે છે એક વિકર્ણ વિકર્ણ કેને કહેવાય એની વાત રેડી તો ચતુષ્કોણમાં સામ સામેના શિરોબિંદુને જોડતો રેખા જેને શું કહેવાય વિકર્ણ કહે છે આ ચતુષ્કોણ એબીસીડી છે તો આ એ એની સામેનું શિરોબિંદુ કયું કહેવાય તો કે બી અને ડી આ બંનેને પાસ પાસના શિરોબિંદુ કહેવાય પણ આ જે સી રહ્યું એ એનું શું કહેવાય સામેનું શિરોબિંદુ તો આને જોડતો રેખાખંડ એટલે એસી રેખાખંડ આ એસી ને શું કહેવાય વિકર્ણ એક વિકર્ણ એસી બને બીજો વિકર્ણ કયો થાય બી બી વિકર્ણ કે ડી બી કો
ready બે હમણાં તો બેઠા થશે BD વિકર્ણકો કે D વિકર્ણકો વિકર્ણ AC કો કે CA કો બનેનો મતલબ બેઠા થાય મતલબ કે ચતુષ્કોણમાં કેટલા વિકર્ણ હોય બે વિકર્ણ હોય ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો વિકર્ણ અહીંયા કયા વિકર્ણ આવશે તો કે રેખાખંડ AC અને રેખાખંડ BD આ બનેને શું કહેવાય વિકર્ણ કહેવાય રેડી AC રેખાખંડ અને BD રેખાખંડ આ બનેને ચતુષ્કોણ ABC ના શું કહે છે વિકર્ણ કહે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ વાત હતી ચતુષ્કોણના શિરોબિંદુ બાજુઓ ખૂણાઓ અને વિકર્ણ ક્લિયર હવે વાત કરીએ ચતુષ્કોણના અંગો ચતુષ્કોણને કેટલા અંગો તેની ત્યારે ત્રિકોણને કેટલા અંગો હોય ત્રિકોણને કેટલા અંગો હોય 6 અંગો હોય જે આપણે ત્રિકોણ ચેપ્ટરની અંદર ભણ્યા છીએ રેડી કે ત્રિકોણને 6 અંગો 3 બાજુઓ અને 3 ખૂણાઓ આને શું કહેવાય ત્રિકોણના અંગો કહે છે રેડી એવી રીતે ચતુષ્કોણના કેટલા અંગો થશે તો કે ચતુષ્કોણના કુલ 10 અંગો થાય કેટલા અંગો થાય ચતુષ્કોણને 10 4 બાજુઓ 4 ખૂણાઓ એટલે 4 ને 4 8 હજી 2 બાકી રહ્યા એને શું કહેવાય વિકર્ણ રેડી અને 2 વિકર્ણ એને શું કહેવાય ચતુષ્કોણના અંગો કહે છે એટલે ચતુષ્કોણને કુલ 10 અંગો હોય જેની અંદર 4 બાજુઓનો સમાવેશ થાય 4 ખૂણાઓનો સમાવેશ થાય અને 2 વિકર્ણનો સમાવેશ થાય ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આપણે લખીએ કે ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે ચતુષ્કોણને કેટલા અંગો હોય 10 અંગો હોય છે ક્યાં ક્યાં 10 અંગો આવશે તો કે 4 બાજુઓ 4 ખૂણાઓ તથા 2 વિકર્ણ એટલે ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે જેની અંદર સમાવેશ કેનો થાય 4 બાજુઓ આવે 4 ખૂણાઓ આવે અને 2 વિકર્ણ જેને શું કહેવાય ચતુષ્કોણના અંગો કહે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કે ચાલો ત્યાર પછી ચતુષ્કોણની અંદર પાસ પાસેની બાજુ કેને કહેવાય સામ સામેની બાજુ કેને કહેવાય એની બાજુ ક્લિયર કે ચતુષ્કોણ ABCD આપણને આપેલ હોય તો આ ચતુષ્કોણ ABCD ની અંદર પાસ પાસેની બાજુ સામ સામેની બાજુ કેને કહેવાય એની બાજુ રેડી લખી આપણે પાસ પાસેની બાજુ તેની અંદર વાત કરીએ છીએ આપણે ચતુષ્કોણ ABCD ની માટે ક્લિયર જે ચતુષ્કોણ આપણે ABCD આપેલો છે તો આ ચતુષ્કોણ ABCD માટે પાસ પાસેની બાજુ કઈ કહેવાય એની વાત ક્લિયર તો પાસ પાસેની બાજુની 4 જોડ મળે કેટલે જોડ મળે 4 જોડ કેને પાસ પાસેની બાજુ કહેવાય તો કે રેખાખંડ AB અને રેખાખંડ BC આ એક પાસ પાસેની બાજુ રેડી રેખાખંડ AB અને રેખાખંડ BC પછી આ AB ની પાસેની બાજુ બીજી કઈ કહેવાય AB પણ કહેવાય એટલે AB અને AB આને પણ શું કહેવાય પાસ પાસેની બાજુ એટલે દરેક બાજુ સાથે બે જોડ બને કે AB અને AD AB અને BC આમ દરેક સાથે બે બે જોડ બને એટલે ટોટલ કેટલી થાય 8 થાય રેડી તો આપણે ક્રમમાં લેવા કે રીતે તો કે AB BC એક પાસ પાસેની બાજુ બીજી BC અને CD પછી CD અને DA પછી DA અને AB ક્લિયર આપણે આ રીતે ક્રમમાં લઈએ આવે છે ક્યાં વિદ્યાર્થી મિત્રો તો કે AB અને BC પાસ પાસેની બાજુની અંદર રેખાખંડ AB અને રેખાખંડ BC આ એક છે રેડી રેખાખંડ AB અને રેખાખંડ BC ક્લિયર પછી આ BC સાથે કોણ આવે BC અને CD ક્લિયર તો રેખાખંડ BC અને રેખાખંડ CD ક્લિયર BC અને CD
રેડી ત્યાર પછી શું આવે તો કે રેખાખંડ સીબી અને રેખાખંડ ડીએ આ સીબી અને ડીએ ક્લિયર રેખાખંડ સીબી અને રેખાખંડ ડીએ ક્લિયર રેખાખંડ સીબી અને રેખાખંડ ડીએ ચાલો ત્યાર પછી કઈ આવશે તો કે રેખાખંડ ડી અને રેખાખંડ એબી રેડી રેખાખંડ ડી અને રેખાખંડ એબી तो रेखाखंड डी અને રેખાખંડ એબી આ ચાર જોડ મળે જે પાસ પાસેની બાજુની જોડ થાય ક્લિયર વિદ્યાર્થી મિત્રો પાસ પાસેની બાજુની જોડ કેટલી થશે ચાર જોડ થાય પાસ પાસેની બાજુની રેડી જે આપણે અહીંયા આગળ લખેલી છે કે પાસ પાસેની બાજુઓ કેને કહેવાય એની વાત ક્લિયર ચતુષ્કોણ એબીસીડી માટે વાત કરીએ તો આ ચતુષ્કોણ એબીસીડી માટે પાસ પાસેની ચાર બાજુની જોડ મળે જેમાં એબી સાથે કઈ કઈ આવે એબી અને બીસી ત્યાર પછી એબી અને એબી રેડી આ બે જોડ પાસ પાસેની થાય દરેક રેખાખંડ બે બે જોડ મળે ચાર રેખાખંડ બે દરેક બે બે મળે એટલે આઠ થાય આપણે લખવાનું કઈ રીતના ક્રમશ લખતા જઈએ એટલે ભૂલ પડે નહીં એ બી સાથે બી સી રેડી બી સી સાથે સી ડી સી ડી સાથે ડી એ અને ડી એ સાથે એ બી ક્લિયર તો આ રીતે પાસ પાસેની બાજુની ચાર જોડ આપણને મળે ક્લિયર ચાલો હવે વાત કરીએ સામ સામેની બાજુની જોડ રેડી ચતુષ્કોણ એબીસીડી માં સામ સામેની બાજુ કેને કહેવાય તો કે આ એ બી અને સી આ બંને શું કહેવાય સામ સામેની બાજુ ત્યાર પછી એ બી અને બી સી આ બંને પણ શું કહેવાય સામ સામેની બાજુની જોડ કહેવાય છે ક્લિયર એ બી અને સી બી ત્યાર પછી એ બી અને બી સી આ બંને જોડને શું કહેવાય સામ સામેની બાજુની જોડ કહે છે તો આપણે લખીએ સામ સામેની બાજુ સામ સામેની બાજુની જોડ ક્લિયર સામ સામેની બાજુની જોડ કઈ કઈ થશે તો કે એ બી સાથે સામેની બાજુ કઈ આવે સી ડી રેડી આ એ બી બાજુ છે એની સામેની બાજુ કઈ આવે સી ડી બાજુ તો એ બી અને સી ડી ને સામ સામેની બાજુ કહેવાય એટલે કે રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી આ બંનેને શું કહેવાય સામ સામેની બાજુ રેડી એ બી અને સી ડી ત્યાર પછી એ ડી સાથે કોણ આવે બી સી આ એ ડી ની સામેની બાજુ કઈ કહેવાય બી સી એટલે એ ડી સાથે આવશે બી સી એ ડી સાથે રેખાખંડ બી સી રેડી આ બંને જોડને શું કહેવાય સામ સામેની બાજુની જોડ કહે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો પાસ પાસેની બાજુ કેને કહેવાય સામ સામેની બાજુ કેને કહેવાય એની વાત ક્લિયર હવે આવે છે ખૂણાની વાત કે પાસ પાસેના ખૂણાઓ કેને કહેવાય રેડી અને સામ સામેના ખૂણાઓ કેને કહેવાય તેની વાત રેડી વિદ્યાર્થી મિત્રો આ હતી બાજુઓની વાત કે પાસ પાસેની બાજુ કેને કહેવાય અને સામ સામેની બાજુ કેને કહેવાય ત્યાર પછી હવે આવે છે ખૂણાઓ લખી આપણે પાસ પાસેના ખૂણાઓ પાસ પાસેના ખૂણાઓ કેને કહેવાય એની વાત તો આપણે લખીએ જો પાસ પાસેના ખૂણા ત્રણ શિરોબિંદુ દ્વારા લખીએ કે એ બી સી ખૂણો અને બી સી આ એ બી સી ખૂણો અને બી સી ડી મતલબ કે બી ખૂણો અને સી ખૂણો બંને પાસ પાસેના ખૂણા કહેવાય ક્રમમાં લેતા જઈએ રેડી એ બી સી અને બી સી ડી આ એક ખૂણો પાસ પાસે કે ખૂણો એ બી સી સાથે કયો ખૂણો આવશે ખૂણો બી સી ડી
ખૂણો BCD રેડ ABC મતલબ B ખૂણો અને BCD મતલબ C ખૂણો રેડ તો આ B અને C બંને ખૂણાને પાસ પાસના ખૂણા કહેવાય રેડ એટલે ABC અને BCD રેડ હવે આ BCD એટલે કે આ C ખૂણા પાસે બીજો કયો પાસેનો ખૂણો થશે D ખૂણો મતલબ કે BCD અને CDA થાય પાસ પાસેના ખૂણા C ખૂણો અને D ખૂણો તો એને કહી દેવાય થાય BCD ખૂણો ખૂણો BCD આ BCD ખૂણો અને CDA ખૂણો અને ખૂણો CDA ક્લિયર BCD ખૂણો અને CDA ખૂણો એટલે આ C અને D ખૂણા પર પાસ પાસેના ખૂણા થાય ક્લિયર ત્યાર પછી ખૂણો CDA CDA મતલબ D ખૂણો રેડ અને DAB મતલબ A ખૂણો આ જે D અને A ને પણ પાસ પાસેના ખૂણા કહેવાય મતલબ કે ખૂણો CDA ખૂણો CDA CDA અને DAB અને ખૂણો DAB રેડ DAB આને પણ શું કહેવાય પાસ પાસેના ખૂણા રેડ CDA અને DAB મતલબ આ D ખૂણો અને A ખૂણો બે પાસ પાસેના ખૂણા ત્યાર પછી ચોથી જોડ DAB ખૂણો અને ABC ખૂણો રેડ DAB ખૂણો અને ABC ખૂણો મતલબ A અને D ખૂણો રેડ તો કે ખૂણો DAB ખૂણો અને DAB સાથે કયો આવે ખૂણો ABC ખૂણો ABC રેડ આ થયા પાસ પાસેના ખૂણાની ચાર જોડ રેડ પાસ પાસેના ખૂણાની જોડ એટલે આ ચાર જોડ આપણને પાસ પાસેના ખૂણાની મળે ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં તો હવે વાત કરીએ સામ સામેના ખૂણા પાસ પાસેના ખૂણા કેને કહેવાય એટલે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડ ખાસ ધ્યાન રાખો કે પાસ પાસેના ખૂણો તો એ સાથે ક્યાં ક્યાં ખૂણા આવે એની પાસેનો ખૂણો તો કે A ખૂણો અને B ખૂણો પછી A ખૂણો અને D ખૂણો રેડ આ બે ખૂણાની જોડને શું કહેવાય પાસ પાસેના ખૂણા રેડ પણ બે ત્રણ શિરોબિંદુ દ્વારા ખૂણા દર્શાવેલા છે ક્લિયર એટલે ત્રણ શિરોબિંદુ દ્વારા ખૂણો કઈ રીતે દર્શાવાય એ આપણને બધાને ખ્યાલ છે કે તમે ખૂણો ABC લખો કે CDA લખો મતલબ તો ખૂણો B થવાય ક્લિયર સમઘડી દિશામાં નામકરણ કરો કે વિષમઘડી દિશામાં નામકરણ કરો એમાં કોઈ ફેર પડે નહીં પણ જે ખૂણો હોય એ શિરોબિંદુ વચ્ચે આવવું પડે ક્લિયર તો ચાલો હવે વાત કરીએ સામ સામેના સામ સામેના ખૂણાઓ રેડી પાસ પાસેના ખૂણાની ચાર જોડ મળે સામ સામેના ખૂણાની કેટલી જોડ મળે બે જોડ મળે રેડી આ A નો સામેનો ખૂણો કયો કહેવાય C અને B ખૂણાનો સામેનો ખૂણો કયો કહેવાય D પણ આ ખૂણાને હું ત્રણ શિરોબિંદુ દ્વારા લખું આ B ખૂણાનો સામેનો ખૂણો તો B ખૂણાને મારે કઈ રીતે દર્શાવાય ખૂણો ABC રેડી તો આ ABC ખૂણાનો સામેનો ખૂણો કયો થાય ખૂણો CDA મતલબ કે B ખૂણાની સામેનો ખૂણો D એટલે કે ખૂણો ABC અને આ ABC ખૂણા સાથે કયો સામેનો ખૂણો આવે ખૂણો CDA ખૂણો CDA અને શું કહેવાય સામ સામેના ખૂણાની એક જોડ ક્લિયર આ ABC ખૂણો ABC ખૂણાની સામેનો ખૂણો CDA ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં ચાલો ત્યાર પછી ABC નો સામેનો ખૂણો CDA રેડી ત્યાર પછી BCD આ BCD ખૂણાની સામેનો ખૂણો કયો થાય DAB એટલે કે આ C ખૂણાની સામેનો ખૂણો એ થાય તો આપણે લખીએ ખૂણો BCD ખૂણો BCD અને આ BCD આનો સામેનો ખૂણો કયો થાય DAB ખૂણો ખૂણો DAB આ બે ખૂણાને જોડને શું કહેવાય સામ સામેના ખૂણાની જોડ કહે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં જો સામ સામેના ખૂણો A નો સામેનો ખૂણો C B નો સામેનો ખૂણો D રે તો B નો સામેનો ખૂણો B C નો સામેનો ખૂણો A એમ પણ તમે કહી શકો ક્લિયર પણ મેં જે ખૂણા દર્શાવેલા છે ત્રણ શિરોબિંદુના આધારે દર્શાવેલા છે જે તમને ખ્યાલ આવવો જોઈએ ક્લિયર
કે b ખૂણો હોય તો b ખૂણાને કઈ રીતે લખાય ખૂણો abc આ abc ખૂણાની સામેનો ખૂણો કયો થાય cda ક્લિયર રે ચાલો હવે જો આ ચતુષ્કોણને આપણે લખવાની રીત કઈ રીતે તો કે ચતુષ્કોણ abc યાદ કરી લખીશું ચતુષ્કોણ abc યાદ કરી ચતુષ્કોણ આપણે આપેલો હોય તો તમારે ક્રમમાં શિરોબિંદુ લેવાના છે આમ તમે ન લઈ શકો કે acdb કે acbd એ રીતે તમે ચતુષ્કોણ આ ચતુષ્કોણ આ રીતે આપણે આપેલો હોય તો તમે આ રીતે નામ ન લઈ શકો acbd કે bdc એ રીતે નામ તમે કરી શકો નહીં ક્રમશ તમારે ચાલવું પડે તમે ચતુષ્કોણ abcd લખી શકો અથવા ચતુષ્કોણ adcb પણ લખી શકો હવે જરૂરી નહીં કે આપણે એ જ ચાલવું પડે ઘણા આ રીતે લખે કે ચતુષ્કોણ bcda તો પણ ચાલે અથવા એમ લખે badc એ તો પણ ચાલે જે શિરોબિંદુથી તમારે ચાલવું કરવું હોય નામકરણ કરવાનું એ શિરોબિંદુથી તમે સમઘડી અને વિષમઘડી બંને દિશામાં નામકરણ કરી શકો પણ ક્રમિક આપવાનું ક્લિયર સીધી શરૂઆત કરી તો cbab અથવા cbad એ રીતે પણ ચતુષ્કોણને તમે લખી શકો ક્લિયર એટલે શિરોબિંદુ ક્રમમાં રાખવાને ખાસ ધ્યાન રાખવાનું ક્લિયર તમે જ્યાંથી શરૂઆત કરો આ ચતુષ્કોણ abcd છે અને તમે જે શિરોબિંદુથી શરૂઆત કરો લખવાનું રેડી એ શિરોબિંદુથી કા સમઘડી દિશામાં ક્રમિક ચાલવાનું કા વિષમઘડી દિશામાં ક્રમિક ચાલવાનું ક્લિયર ચાલો ત્યાર પછી હવે આવે છે ઉપગણની વાત કે ઉપગણ કેને કહેવાય રેડી ચાલો વાત કરીએ હવે ચતુષ્કોણની બાજુઓ એ ચતુષ્કોણનો ઉપગણ કહેવાય રેડી ચતુષ્કોણની જે બાજુઓ છે એ ચતુષ્કોણની બાજુઓ ચતુષ્કોણનો શું થાય ઉપગણ થાય જેમ ત્રિકોણમાં આપણે વાત કરેલી હતી કે ત્રિકોણની બાજુઓ એ ત્રિકોણનો ઉપગણ કહેવાય એવી જ રીતે ચતુષ્કોણની બાજુઓ ચતુષ્કોણની બાજુઓ ચતુષ્કોણમાં કેટલી બાજુઓ આવે ચાર બાજુઓ એટલે ચતુષ્કોણની બાજુઓ લખો કે ચતુષ્કોણની ચાર બાજુઓ લખો આપણે બધાને ખ્યાલ હોય કે ચતુષ્કોણમાં ચાર બાજુઓ આવે ક્લિયર તો ચતુષ્કોણની બાજુઓ એ ચતુષ્કોણનો ઉપગણ થાય રેડી ચતુષ્કોણની જે બાજુઓ છે એ ચતુષ્કોણની બાજુઓ અને ચતુષ્કોણનો શું કહેવાય ઉપગણ કહે છે ચતુષ્કોણની બાજુઓ કઈ કઈ આવે એ બી બી સી સી ડી અને ડી આ ચતુષ્કોણની ચાર બાજુઓ છે એ બાજુઓ ચતુષ્કોણનો શું કહેવાય ઉપગણ એટલે કે રેખાખંડ એ બી આ બાજુ ચતુષ્કોણ એ બી સી ડી નો શું છે ઉપગણ એટલે કે સબસેટ ચતુષ્કોણ એ બી સી ડી આવું હું લખી શકું કે આ જે રેખાખંડ એ બી રે આ ચતુષ્કોણની એક બાજુ છે આ ચતુષ્કોણની બાજુ રેખાખંડ એ બી સબસેટ ચતુષ્કોણ એ બી સી ડી લખાય શા માટે તો કે આ જે રેખાખંડ એ બી રે આ રેખાખંડ એ બી એ ચતુષ્કોણ એ બી સી ડી ની શું છે બાજુ છે એટલા માટે ક્લિયર એવી જ રીતે રેખાખંડ બી સી એ પણ ચતુષ્કોણ એ બી સી ડી ની શું થાય બાજુ થાય રેડી ચતુષ્કોણ BC એ પણ શું થાય રેખાખંડ BC એ પણ શું થાય ચતુષ્કોણ ABCD નો ઉપગણ થાય એટલા માટે આપણે સબસેટ કરેલું છે કે રેખાખંડ BC સબસેટ ચતુષ્કોણ ABCD શા માટે જે ચતુષ્કોણ ABCD છે એમાં BC એ ચતુષ્કોણ ABCD ની શું છે એક બાજુ છે એટલા માટે ક્લિયર એવી જ રીતે આ BC પછી CD આ CD ને પણ શું કહેવાય રેખાખંડ AB ની ABCD ની બાજુ માટે અને રેખાખંડ CD ઉપગણ ચતુષ્કોણ ABCD થાય આ રીતે રેડી કે રે એવી રીતે ચોથી બાજુ કઈ આવે DA એટલે કે રેખાખંડ DA સબસેટ ચતુષ્કોણ ABCD એટલે કે DA એ પણ ચતુષ્કોણ ABCD ની શું થાય એક બાજુ થાય ક્લિયર તો આ ચતુષ્કોણ સોરી રેખાખંડ DA પર ચતુષ્કોણ ABCD ની શું કહેવાય બાજુ જ કહેવાય ક્લિયર પણ મેં આ રીતે લખેલું હોય કે રેખાખંડ AB સબસેટ ચતુષ્કોણ ACBD તો આ વિધાન સાચું થાય કે ખોટું થાય ચાલો વિચારો વિચારો
તમને એક્ઝામમાં પૂછા કે ચતુષ્કોણ એબીસીડી માટે સોરી ચતુષ્કોણ એસીબીડી માટે ચતુષ્કોણ એસીબીડી માટે આ વિધાન સાચું થાય કે ખોટું એબી રેખાખંડ સરસે ચતુષ્કોણ એસીબીડી આવું લખી શકાય આ વિધાન સાચું થશે કે ખોટું થશે તો કે આપેલ વિધાન ખોટું થાય શા માટે ખોટું થાય તો કે જો ચતુષ્કોણ કયો આપેલો છે એસીબી તો આમાં તમને એબી કીધું તો એબી અને રેખાખંડ એબી જો ક્રમશઃ આવતા નથી જો એ પછી એક સી આવે સી ને મૂકી પછી બી આવે મતલબ આ એબી એ ચતુષ્કોણ એસીબીડી માં શું થાય વિકર્ણ થાય અને વિકર્ણ એ ચતુષ્કોણ એબીસીડી નું ઉપગણ કહેવાય નહીં કોઈ પણ ચતુષ્કોણ તમને આપેલો હોય એ ચતુષ્કોણ નું વિકર્ણ એ ચતુષ્કોણ નું ઉપગણ કહેવાય નહીં તમે આ ચતુષ્કોણ દોરો રેડી અને તમે નામ પર કરો એસીબીડી તો આ એસીબીડી જો આ એસીબીડી માં એબી રેખાખંડ એ શું થઈ જાય વિકર્ણ થઈ જાય રેડી તો વિકર્ણ અને ચતુષ્કોણ એબીસીડી નો ઉપગણ કહેવાય નહીં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે જે નામ પણ ચતુષ્કોણ મે આપેલું હોય એ નામ પણ આ રીતે ચેન્જ કરી નાખો એસીબીડી કરી દો કે એબી ડીસી કરી દો ક્લિયર મારી મરજી દેવાનું કોઈ પણ ત્યાં નામ પણ બોલો પછી તમારે એ રીતે જોવાનું થાય જે રીતે નામ પણ આપણને આપેલું હોય ચતુષ્કોણ એ રીતે જોવાનું કે જે રેખાખંડ આપણને આપેલું છે એ રેખાખંડની બાજુ થાય છે કે વિકર્ણ થાય છે રેડી જો બાજુ હોય તો એનો ઉપગણ કહેવાય બાકી વિકર્ણ હોય તો ઉપગણ કહેવાય નહીં ક્લિયર વિદ્યાર્થી મિત્રો જો ખાસ ધ્યાન રાખવાનું ક્રમશ નામ હોવા જોઈએ જે ચતુષ્કોણ તમે લખો એ બી સી ડી રેડ તો ક્રમશ જે બિંદુ આવે એને શું કહેવાય બાજુ કહેવાય આમ તમે લખ્યું એ બી સી ડી રેડ તો આ એ બી બાજુ થાય બી સી બાજુ થાય સી બી બાજુ થાય અને ડી એ બાજુ થાય આ જાય જાય ને શું કહેવાય ક્રમશ બાજુ કહેવાય રેડ પછી આ કે લખ્યું કે એ સી ડી બી રેડ તો આમાં એ સી ને બાજુ કહેવાય સી બી ને બાજુ કહેવાય ડી બી ને બાજુ કહેવાય અને એ બી ને બાજુ કહેવાય રેડ ખાસ ધ્યાન રાખવાનું ક્રમશ બિંદુ લેવા એ સી પેલું બીજું બીજું ત્રીજું ત્રીજું ચોથું અને ચોથું પહેલું રેડી આ રીતે તમારે ક્રમશ ચાલો એટલે તમને ખ્યાલ આવી જાય રેડી અને એક મૂકી એક શિરો બિંદુ લો એ શું થશે એનો વિકર્ણ થશે રેડી જે ચાર શિરો બિંદુ દ્વારા ચતુષ્કોણ તમને લખેલો હોય કે એ સી બી ડી રેડી આ રીતે લખેલો હોય તો એક મૂકી એક શિરો બિંદુ આ એ પછી એક મૂકી દો સી એટલે એ બી શું કહેવાય વિકર્ણ પછી સી પછી બી મૂકી દો એટલે સી બી શું કહેવાય વિકર્ણ રેડ એટલે એ સી બી ડી ની અંદર વિકર્ણ કોણ થાય એ બી અને સી ડી વિકર્ણ થાય આ ખાસ ધ્યાન રાખવાનું તો ચતુષ્કોણની બાજુએ ચતુષ્કોણનો ઉપગણ થાય રેડ એવી રીતે ચતુષ્કોણના વિકર્ણ એ ચતુષ્કોણનો ઉપગણ નથી રેડ વિકર્ણ એ ચતુષ્કોણનો ઉપગણ નથી રેડી કે વિકર્ણ એ ચતુષ્કોણ એબીસીડી નો સોરી કોઈ પણ ચતુષ્કોણ આપણને આપેલો હોય એનો ઉપગણ થાય નહીં ક્લિયર એટલે નોટ સબસે ના તમે અત્યારે વાત કરો કે ચતુષ્કોણ એબીસીડી માટે વાત કરીએ રેડી આની માટે તમે વાત કરો તો એબીસીડી ની અંદર વિકર્ણ કોણ થાય તો કે એક મૂકીને એક શિરો બિંદુ એટલે એ અને સી બી ડી આ બે શું થાય વિકર્ણ થાય એટલે તમે આ રીતે લખી શકો કે રેખાખંડ એસી નોટ સબસેટ ચતુષ્કોણ એબીસીડી એટલે કે આ જે વિકર્ણ એસી રહ્યો એ ચતુષ્કોણ એબીસીડી નો ઉપગણ થાય નહીં ક્લિયર એ રીતે બીજો વિકર્ણ કયો થાય બીડી વિકર્ણ એટલે રેખાખંડ બીડી નોટ સબસેટ ચતુષ્કોણ એબીસીડી કારણ કે બીડી એ પણ એક શું કયો વિકર્ણ અને વિકર્ણ ચતુષ્કોણ નો ઉપગણ હોય નહીં એટલે એબીસીડી ચતુષ્કોણ એ નોટ સબસેટ આવશે એટલે કે એસી રેખાખંડ નોટ સબસેટ ચતુષ્કોણ એબીસીડી એવી રીતે રેખાખંડ બીડી નોટ સબસેટ ચતુષ્કોણ એબીસીડી એટલે આ બંને વિકર્ણ પણ ચતુષ્કોણ એબીસીડી ના ઉપગણ કહેવાય નહીં ક્લિયર એવી રીતે ત્યાર પછી વાત કરીએ ખૂણાઓ પણ ચતુષ્કોણના ઉપગણ નથી જે ખૂણાઓ છે એ ખૂણાઓ પણ ચતુષ્કોણના ઉપગણ થાય નહીં રેડી ચતુષ્કોણના ઉપગણ શું થાય તો કે ચતુષ્કોણની બાજુ ચતુષ્કોણનો ઉપગણ કહેવાય વિકર્ણ પણ ચતુષ્કોણનો ઉપગણ ન થાય અને ચતુષ્કોણના ખૂણાઓ પણ ચતુષ્કોણનો ઉપગણ થાય નહીં રેડી ખૂણાઓ
चतुष्कोणना उपगण नथी। रेडी, चतुष्कोणना जे चार खूणा होय आ चार चार खूणा होय पण चतुष्कोणनो उपगण कहेवाय नहीं। वा એટલે લખતા આવડે ને કે ખૂણો A નોટ સબસેટ ચતુષ્કોણ ABC, ખૂણો B નોટ સબસેટ ચતુષ્કોણ ABCD, ખૂણો C નોટ સબસેટ ચતુષ્કોણ ABCD અને ખૂણો D નોટ સબસેટ ચતુષ્કોણ ABCD। ક્લિયર? આ રીતે આપણે લખી શકીએ। હવે જો મેં અહીં એક શિરોબિંદુ દ્વારા ખૂણો દર્શાવ્યો કે ખૂણો A BC અને D એટલે બરાબર છે, રેડી, પણ તમે આ રીતે ત્રણ શિરોબિંદુ દ્વારા પણ દર્શાવી શકો કે ખૂણો ABC આ ખૂણો ABC મતલબ B ખૂણો નોટ સબસેટ ચતુષ્કોણ ABCD। चतुष्कोण ABCD નોટ સબસેટ ચતુષ્કોણ ABCD એડ ખૂણો CD એ નોટ સબસેટ ચતુષ્કોણ ABCD કે કોઈ પણ ખૂણા હોય એ ખૂણા ચતુષ્કોણના ઉપગણ થાય ને એ રીતે ચાર ચાર ખૂણા તમને આ રીતે લખતા આવડે। ક્લિયર? અને ત્યાર પછી હવે વાત કરીએ કે ચતુષ્કોણના શિરોબિંદુઓનો ગણ એ ચતુષ્કોણનો ઉપગણ થાય। એડ શિરોબિંદુઓનો ગણ એ શું થાય? ચતુષ્કોણનો ઉપગણ થાય। શિરો બિંદુ ઓનો ગણ એ ચતુષ્કોણનો ઉપગણ થાય। જે શિરોબિંદુ હોય ચતુષ્કોણ એબીસીડી માં ચાર શિરોબિંદુ હોય એ બી સી અને ડી, તો આ એબીસીડી આનો ગણ લ્યો એ ગણ ચતુષ્કોણ એબીસીડી નો શું થાય? ઉપગણ થાય। રેડી? ગણ મતલબ આ કે એબીસીડી જે ચાર ચાર શિરોબિંદુ છે ને આ રીતે ગણ ની અંદર લખી દો। રેડી? છગડીયા કૌંસ ની અંદર એ બી સી અને ડી, રેડી, આ ગણ થઈ ગયો ચતુષ્કોણ એબીસીડી ના શિરોબિંદુ નો। રેડી? તો આ શિરોબિંદુ નો ગણ એ સબસેટ ચતુષ્કોણ એબીસીડી એટલે કે શિરોબિંદુ નો ગણ લ્યો એ ચતુષ્કોણ એબીસીડી નો શું થાય? ઉપગણ થાય। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કેને? તો હવે આ વસ્તુ આપણે ખ્યાલ હોવી જોઈએ કે ચતુષ્કોણ ની અંદર ચતુષ્કોણ ની બાજુઓ અને ચતુષ્કોણ ના શિરોબિંદુઓ નો ગણ એ ચતુષ્કોણ એબીસીડી નો ઉપગણ થાય, પરંતુ ચતુષ્કોણના વિકર્ણ અને ચતુષ્કોણના ખૂણાઓ એ ચતુષ્કોણનો ઉપગણ થાય નહીં। ક્લિયર? જ્યાં ઉપગણ છે ત્યારે ત્યાં સબસેટ આવે, રેડી, અને ઉપગણ ન હોય ત્યારે નોન સબસેટ આવે, આ રીતે સબસેટ ઉપર લીધી। ક્લિયર? તો હવે આ થિયરી આપણને દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવી જોઈએ આના પછીના લેક્ચરની અંદર। અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ। નમસ્કાર।